નમસ્કાર, આજે તારીખ 6 માર્ચ બુધવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું નચિકેત જોશી. આજના મુખ્ય સમાચારો જોઈએ. આવતીકાલથી રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા આરંભ થઈ રહી છે. જામનગર જિલ્લાના 34,000થી વધુ તેમજ દ્વારકા જિલ્લાના 18,000થી વધુ પરીક્ષાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. પરીક્ષાને અનુલક્ષી પરીક્ષા સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરીક્ષા ખંડમાં જો કોઈ વિદ્યાર્થી ચોરી કરતા પકડાશે તો વિદ્યાર્થી સાથે ખંડ નિરીક્ષક પણ દંડાશે. ઉપરાંત સ્થળ સંચાલક સામે પણ પોલીસ ફરિયાદ થઈ શકશે. દેશના શહેરી વિકાસ મંત્રાલયે રાષ્ટ્રીય કક્ષાનું સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન ચલાવ્યું હતું, જેમાં ગુજરાતના અમદાવાદનો 6ઠો ક્રમ તેમજ રાજકોટનો 9મો ક્રમ આવ્યો છે. આ સર્વેક્ષણમાં જામનગરને 80મો ક્રમ પ્રાપ્ત થયો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આ સર્વેક્ષણમાં જામનગરનો 127મો ક્રમ આવ્યો હતો. જામનગરે 47 ક્રમનો જમ્પ લગાવી સ્વચ્છતાના મુદ્દે વિકાસ કર્યો છે તેમ કહી શકાય. રાફેલ વિમાન સોદા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ફેર સુનાવણી શરૂ થઈ છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં મહત્વનો ખુલાસો કર્યો છે. એટર્ની જનરલના જણાવ્યા અનુસાર રક્ષા મંત્રાલયમાંથી રાફેલ સંબંધિત દસ્તાવેજોની ચોરી થઈ છે. રાફેલ મુદ્દે સીબીઆઈ તપાસ થશે તો દેશને નુકસાન થશે, એવું કહી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રાખ્યો છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટે આ મુદ્દે નવા પુરાવાઓ સ્વીકારવાનો અસ્વીકાર કર્યો છે. રક્ષા મંત્રાલયમાંથી ગુપ્ત દસ્તાવેજોની ચોરી થવી ગંભીર અને ચિંતાજનક ઘટના છે. આ ઘટના સરકારની બેદરકારી પણ ખુલ્લી કરે છે. ઇન્ડિયન એરફોર્સે ભારત સરકારને એર સ્ટ્રાઇક મુદ્દે 12 પન્નાનો રિપોર્ટ આપ્યો છે. એરફોર્સે રિપોર્ટમાં 80% બોમ્બ નિશાના પર પડ્યા હોવાનો દાવો કર્યો છે. POKમાં એર સ્ટ્રાઇકની સફળતા પુરવાર કરવા આ રિપોર્ટ અગત્યનો છે. આ રિપોર્ટને જાહેર કરવા કે ન કરવા અંગે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે. પુલવામાના આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ સર્જ્યું છે, જેના પરિણામ રૂપે અમેરિકાએ પાકિસ્તાનીઓ માટેના વિઝાના નિયમો કડક કર્યા છે. પાકિસ્તાનીઓ માટેની વિઝા મર્યાદા 5 વર્ષમાંથી ઘટાડી માત્ર 3 મહિના કરી નાખી છે. ઉપરાંત વિઝા ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અમેરિકાએ પાકિસ્તાનીઓ માટેના વિઝાના નિયમો આકરા બનાવી કૂટનીતિની રીતે ભારતનો સાથ આપ્યો છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.